નકામી બધી ચીજો પ્રીતિ સેન ગુપ્તાનો એક સુંદર દસ્તાવેજ આજે અચાનક જ મારાથી આ પાનામાં લખવાનું શરૂ થઈ ગયું છે આ ડાયરી તો ક્યારની નહી પડી હતી આમ તો અભિનવના ટેબલના ખાનામાં હતી એ વળી ક્યાંથી લાવ્યા હશે કોઈ આપી હશે પણ એમણે રાખી મૂકી એ વાતની જ નવાઈ લાગે છે પોતાને કામની ના હોય એવી ચીજ એ રાખે જ નહીં એકવાર ખાનામાંથી પોસ્ટેજ સ્ટેમ્પ લેવા ગઈ ત્યારે મેં જોયેલી પણ એના પર કાંઈ ધ્યાન નહોતું આપ્યું ભૂલાયે જ ગયેલી પણ મગજનું તંત્ર પણ અદ્ભુત જ છે નહીં તો આજે દિલ ખોલવાનું મન થયું ને આ ડાયરી ક્યાંથી આવી ગઈ હશે દિલ ખોલવાનું મન એ શબ્દો જાણે અજાણ્યા લાગે છે મેં વળી ક્યારે દિલ ખોલ્યું કોઈની એ પાસે એવી તક જ ક્યાં મળી અભિનવ આગળ તો એ ચાલે જ નહીં વેવલા વેડા જ લાગે એમને તો કદાચ વઢી પણ બેસે એવું બીજું કોઈ પણ નહોતું જેની પાસે દિલ ખોલી શકાય માં હોત તો કદાચ પણ એને તો એકવાર છોડી તે છોડી એ જીવી ત્યાં સુધીમાં ક્યાં મારાથી એટલે કે અમારાથી પાછા દેશ જવાયું જવાનું તો સાથે જ હોય અભિનવ કહેતા બરાબર દેશવટો જ મળી ગયો હતો મને તો મંજૂરી છૂરીને કરમાઈ ગયું આંખો વરસી વરસીને સુકાઈ ગઈ જોયા બધું એ છાના માના અભિરવની સામે તો રોદણા હોય એ તો મોટા સાહેબ ને કહેશે અરે મેઘા તને શું સુખ નથી આપ્યું આમ રડતી રહે છે ને બધાને ઈર્ષા થાય એવા ઘરમાં રહેવા મળ્યું છે તો તારા મા બાપનું પેલું સાવ ખોલી જેવું મકાન આટલું શું યાદ કરતી હોય કેટલા દિવસ પછી અચાનક આ ડાયરી મેઘાના હાથમાં આવી ગઈ આશરે ખોલેલા પાના પરના શબ્દોથી એને પોતાને જ નવાઈ લાગી આવું બધું વિચાર્યું હતું ક્યારે એણે છી છી અભિનવને માટે એના મનમાં આવી ફરિયાદ થઈ આવેલી પણ આ લખ્યાને ઘણા વર્ષો વીતી ગયા ને પછી મેઘાનું જીવન ક્યાં ઓછા આનંદમાં વીત્યું હતું તો એ ડાયરી બંધ કરી દઈને મેઘાએ આમ તેમ જોયું જો અભિનવ નજીકમાં હોય તો કદાચ માફી માંગી લઉં એવું એને થયું હશે અભિનવના ફોટા પર રેશમી ફૂલોનો સરસ હાર પહેરાવેલો હતો નિરાલીએ જોતાવેત ફગાવી દીધો હતો એને પપ્પા આવા દેખાવ કરવામાં માનતા ન હતા ને તો એ અટકે પણ નહીં તે તું નથી જાણતી મમ્મી એની માને વધી હતી બરાબર અભિનવની જેમ જ મેઘાએ નિરાલીના મોઢા પરના ભાવ અને ચઢી ગયેલા ભવા જોયા હતા નિરાલી તો થોડા દિવસ પછી પાછી ન્યૂયોર્ક જતી રહી હતી ત્યાં જ એનું કામ હતું કેરિયર હતી રસપ્રદ પ્રવૃત્તિઓ હતી મિત્રો હતા આ ઘરમાંથી તો એ વર્ષો પહેલા નીકળી ગઈ હતી પછી મેઘાએ એ જ હાર પાછો અભિનવના ફોટાને પહેરાવી દીધેલો અભિનવે બહુ શોખથી બંધાવેલું આ ખૂબ મોટું ઘર હવે ખાલી કરવાનું હતું એ ગયા પછી પણ મેઘા એમાં જ રહી હતી એને તો પહેલેથી નાનું અમથું હું પોતાનું ને એકદમ અંગત લાગે તેવું ઘર જ વધારે ગમ્યું હોત શરૂઆતમાં એણે વાત કરી હશે ને ત્યારે અભિનવે તરત જ મેઘાના મા બાપના ખોલી જેવા ઘરનો ઉલ્લેખ કરી નાખ્યો હશે જોકે પોતે પણ એવી નાની ખોલી જેવા ઘરમાંથી જ આવેલા હો એ વાત અભિનવ ક્યારેય જાણે યાદ પણ ન કરતા એ ભૂલવા જ અને અન્ય સર્વેને તેમજ પોતાને બતાવી દેવા જ જાણે અજાણે આવા અનહડ મોટા ઘરમાં વસવાટ કરવાનો આગ્રહ રાખેલો અભિનવના ગયા પછી પણ મેઘા ત્યાં જ રહી ઘરના છ માંથી ચાર રૂમો તો બંધ જ રહેતા હતા તો એ નિરાલીએ તો તરત જ ઘર વહેંચી દેવાની સલાહ આપી હતી મેઘાએ એ વાત પર ધ્યાન જ નહોતું આપ્યું નિરાલીને ક્યારેક લાગતું

દસ વર્ષ થયા હવે મેઘાથી આટલી સંપત્તિ સચવાતી નહોતી ડૉક્ટર એને કહી જ દીધેલું કે આર્થરાઈટીસ અને અલ્સાઈમરની અસર ગમે ત્યારે થવા માંડે ને ધીરે ધીરે પછી હાથ પગ નહીં ચાલે ને દિમાગ પણ નહીં ચાલે એ ખ્યાલ છે ને મેઘાને એમ તો હજી કોઈ તકલીફ નહોતી પણ લગભગ સાથે જ અમેરિકા આવ્યા હોય અને સ્થાયી થયા હોય તેવા બીજા મિત્રોની હાલત બગડતી જતી મેઘાએ જોઈ હતી સરખે હતા જે હતું તે બધું નિરાલીને જ આપવાનું હતું મેઘાએ તો માન્યું હતું કે નિરાલી ખુશ થઈને આ ઘરમાં રહેશે અહીં જ એનો પોતાનો સંસાર માનશે પણ ના ના એ આ ઘરમાં રહેવા માગતી જ નહોતી સબર્બમાં રહીને શું કરવાનું અહીંનું તે કાંઈ જીવન કહેવાય ન્યૂયોર્ક શહેરમાં રહીને જુએ ને મમ્મી તો તને ખબર પડે એ બોલી હતી એ સિવાય પણ મમ્મી સાવ નાનકડા એપાર્ટમેન્ટમાં રહેતા રહેતા એ લોકો કેટલી નિરાંતમાં અને કેટલા આનંદમાં જીવતા હોય છે તે પણ જોવાને સમજવા જેવું છે ફક્ત વાવા સાંભળવા માટે જીવવાનું તે કઈ સાચું જીવન નથી નિરાલિયા કહ્યું હેને આ ઘરનો પીછો હંમેશ માટે છોડવો હતો ઘરને ખાલી કરવાની પણ બહુ મોટી હેરાનગતિ હતી કટકટલી ચીજો ફર્નિચર જાજમો ચિત્રો ફ્લાવર વાસ કપ્રકાબીના સેટ ઓહો બધી નકામી ચીજો સાવ નકામી ચીજો નિરાલી ચીનમાં બોડ્યા કરતી મા બાપે જાણે સજા ફટકારી ન હોય આ બધું લીધું એમણે ને હવે બધું ખાલી કરવાનો આવો ત્રાસ મારે માટે રાખ્યો એમ લાગતું હતું નિરાલીને પણ ત્યાં સુધીમાં મેઘાએ નક્કી કરી લીધેલું કે ઘર છોડવું જ છે ને એને ખાલી પણ પોતે જ કરશે નિરાલીની સાવ અનિચ્છા હોય તો ભલે એ પણ મેઘાએ સ્વીકારી લીધું ડાયરીને હાથમાં પકડીને જરાક પીણા પડવા લંડેલા અને જૂના જર્જરિત થઈ ગયેલા પાના પરના કળાત્મક લાગતા પોતાના જ અક્ષરોને જોતી મેઘા ક્યાંય સુધી બેસી રહી સમય ન હતો ને ઉઠવું પડે તેમ હતું તે છતાં દિવાનખાનાનું ફર્નિચર લેવા વેટરન ગ્રુપના માણસો આવવાના હતા કોઈને કોઈ રીતે બધું જ કાઢી નાખવાનું હતું આમે નિરાલીને તો બધું સાવ નક્કામું જ લાગતું હતું ને મેઘાએ ઊંડો શ્વાસ લેતા વિચાર્યું હવે એ પોતે પણ જરૂરી અને ખાસ ગમતી થોડીક જ ચીજો રાખવા માગતી હતી મેઘાએ બીજા બે ત્રણ પાના જલ્દી વાંચી લેવાનો પ્રયત્ન કર્યો મારી નિરાલી જન્મી પછી ઘણું બદલાયું મારું મન આ ઘરમાં ઠરવા લાગ્યું અભિનવ પણ થોડા હળવા ચોક્કસ થયા નિરાલીને કેટલું વાલ કરતા એની પાછળ કેટલી દોડાદોડી કરતા એનો ઘોડો થતા જોઈ જ રહી બંનેને નિરાલીને ઉછેરવાના વર્ષો મારી જિંદગીના સૌથી મોંઘા મુલા હતા કોલેજ માટે તો નિરાલીને ઘરથી દૂર જ જવું હતું એણે ના અભિનવનું સાંભળ્યું ન મારી સમજાવટ માની અમે બંને ઝંખવાઈ ગયેલા અઢાર વર્ષ જે છોકરી અમારી હતી અમારી સંપત્તિ જ વળી તે હવે અમને તરછોડી રહી હતી એ પોતાનું જ ધાર્યું કરવા માગતી હતી આ ફટકો અભિનવને ઘણો વધારે લાગ્યો મને માને મનમાં એ જાણે જરા ઉદાસ થઈ ગયા હું બહુ સાચવી સંભાળીને રહું બધું એમને ગમતું જ કરું પણ એમને જાણે ખુશ કરી જ નહોતા શકાતા એમણે જોબમાં પણ વધારે બહાર જવું પડે તેવા પ્રોજેક્ટ્સ લેવા માંડ્યા ક્યારેક તો નિરાલી રજાઓમાં ઘેર આવી હોય ત્યારે પણ અભિનવ બહાર હોય એમ બને સારું ને તને ને તારી છોકરીને એક્સક્લુઝિવ ટાઈમ મળશે એવું એ બોલતા શરૂઆતમાં આવી કડવાશ ભરાઈ ગઈ હતી એના મનમાં આવી કડવાશ ભરાઈ ગઈ હતી અભિનવના મનમાં હવે મેઘાને એવું યાદ નહોતું આવતું કેમ અમે પછી નિરાલીની ગેરહાજરીથી ટેવાઈ ગયા નહોતા અમે બંને મુસાફરીઓ પણ કેટલી બધી કરી મિત્રો સાથે ભેગા થઈને કેટલું હસ્યા છીએ મજા કરી છે અમે વગર પણ દરેક જગ્યાએથી ત્યાં ત્યાંની સ્પેશિયલ ચીજો બહુ જ શોખથી ખરીદી હતી ઇન્ડિયાથી ચાંદીના ઝીણી કોતરણી કરેલા વાટકા તો વાપરાય બહુ પૂર્વ યુરોપમાંથી ક્રિસ્ટલના મૂંગા પ્યાલા અને કપ્રકાબીના તો દર વખતે વખાણ થતા દક્ષિણ આફ્રિકાથી રંગરંગીન કીડિયાની ઝૂલવાળી ટેબલ મેટ્સથી ડેબલ બહુ જ સોફ હતું ને જાપાનથી કીમોનો ભરેલી બે સુંદર ડોલ લીધેલી નિરાલીને હવે યાદ નથી પણ ત્યારે એને બહુ જ ગમતી એ જાપાની ઢીંગલીઓ આ તો હું જ રાખીશ એવું એણે ત્યારે કહેલું પણ નિરાલીની નજરમાં હવે આ બધું એટલે મમ્મી અને પપ્પાએ ભેગી કરેલી સાવ નક્કામી ચીજો કોઈ ટેસ્ટ જ નહીં હોય એમનામાં નિરાલીને નહોતી ગમતી ઇસ્ટ યુરોપિયન ક્રિસ્ટલની મૂંખી ચીજો તૂટતા વાર જ નહીં ને કરચો વાગી જાય તે વધારામાં એને ચીડમાં આવું કહેલું અને ઓહોહો હો છેક ઇન્ડિયાથી આવેલી સાચી ચાંદીની હવે તો જોવાય ન મળે એવી વસ્તુઓ નિરાલીએ મા બાપના શબ્દોના ચાળા પાડતા જાતને ઉદ્દેશી એણે કોઈ એજન્ટ નીમવાનું મેઘાને સૂચવેલું ભરે કરતો એ જ બધી ચીજો આપી દેવાની આ પાછળ ટાઈમ બગાડવા કરતાં એનો જે ચાર્જ હોય તે આપી દેવો સારો કશા પ્રયત્ન વગર મેઘાનું મન નિરાલીના સૂચન તરફ સભાન થતું ગયું સહેજ નિરાત મળતા ફરીથી મેઘાના હાથમાં એ ડાયરી આવી ગઈ ચાલ જઉં બીજા ચાર પાના કરીને એને ઘણા મોટા થઈ ગયા પછી પણ કોઈને માટે કશું આકર્ષણ અનુભવી શકાય કોલેજમાં પણ પ્રેમ નહોતો થયો ત્યારે તો ઘરમાં જ એવી જપતી હતી કે હૃદય છે એવો ખ્યાલ પણ નહોતો આવ્યો ક્યારેય ને લગ્ન તો બાપુએ કહ્યું તે પ્રમાણે ત્યારે અને ત્યાં જ થયું અભિનવ સારા હતા ને મારા મનની કશી માંગણી પણ ક્યાં ક્યારેય હતી પછી એમણે મને યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં સાધારણ એક નોકરી અપાવી દીધેલી ખોટો સમય બગાડવા કરતાં જે થોડા પૈસા આવે તે એમણે કહેલું મને ત્યાં વાતાવરણ બહુ ગમી ગયેલું ત્યાં જ રાફાયલ સાથે સહેજ ઓળખાણ થયેલી મને તો એ સ્કોલર જેવું લાગતું જાડી જાડી ચોપડીઓ આપવા લેવા રોજ આવે એમ કરતાં કરતાં પરિચય જરા વધેલો પહેલાં ચોપડીઓની વાતો પછી દૂર દૂરના એના બ્રાઝિલ દેશની વાતો પછી કેફેટોરિયામાં સાથે કોફી પીવા જવું પછી એકવાર લાઇબ્રેરીમાં જ એક વ્યાખ્યાનમાં સાથે બેસું એકવાર એક ચોપડીમાંથી કશું બતાવવા ગયો ને અમારા હાથ અડી ગયા પછી ક્યારે એને હાથ પકડ્યો અને મારી આંખોમાં જોયું મેઘાના હાથમાંથી ડાયરી સરકીને નીચે પડી ટેબલને અથડાઈ ને એના અમે ઢીલા થઈ આવેલા પાના છૂટા થઈને વિખેરાઈ ગયા આ તો એટલા સમય પહેલાની વાત હતી કે એની યાદ પણ નહોતી રહી આવું બનેલું ખરું જાણે પોતાને જ પૂછવું પડે તેમ હતું મનની અંદર ઊંડો કવું હોવો જોઈએ ક્યારે પડી ગઈ હશે એમાં આ યાદ થીજી ગઈ હોય એમ મેઘા બેસી રહી ને બહુ વારે કશુંક સપાટી પર આવવા માંડ્યું એક મૈત્રી થઈ હોત તો બહુ કિંમતી બની હોત પણ બંને વચ્ચે આકર્ષણ થઈ આવેલું જો કે એકવાર હાથ પકડ્યો તે જ એ સિવાય આગળ વધાય તેમ તો હતું જ નહીં શક્યતા જ ન હતી મેઘા પરિણિત હતી અને રાફાયલને અચાનક કૌટુંબિક કારણોસર બ્રાઝિલ જ પાછા જવું પડે તેમ હતું પછી ક્યારેય બંનેને મળવાનું થયું જ ન હતું ને એ પ્રસંગે ભૂલાઈ ગયેલો ઇન્ડિયન સમાજના શિસ્તબદ્ધ ઉછેર અને જીવન પછી મનની અંદરના કૂવામાં નાખી દેવો પડે તેવો જોકે વિદેશના સંદર્ભમાં સાવ સાધારણ જેવો અનુભવ મેઘાને થયો હતો ધીરે ધીરે એ પણ યાદ આવ્યું કે કેટલાક વખત પછી અભિનવ અને મેઘા એક મોટા ફંક્શનમાં ગયા હતા ત્યારે રાફેલ મળી ગયો હતો પહેલાંથી પણ વધારે સ્કોલર જેવો લાગતો હતો મેઘાને જોઈને જરાક સંકોચ પામી ગયો એવું શા માટે ત્યારે જ મેઘાને પ્રશ્ન થયેલો એને તરત અભિનવ સાથે ઓળખાણ કરાવી રાફાએલે એ જ સંકોચ સાથે એની પત્નીની ઓળખાણ કરાવી ઓ તો વચમાં એ બ્રાઝિલિયન સુંદરીને પરણી આવેલો શું એ માટે જ બ્રાઝિલ પાછો ગયો હશે એ જ હતું એનું કૌટુંબિક કારણ ને શું એથી જ આટલા વખત પછી એ લજ્જિત થઈ રહ્યો છે ચારે જણે ખપ પૂરતું વિવેક દાખવેલો ને બંને દંપતી જુદી તરફ ચાલી ગયા હતા ડાયરીના પાનામાંથી આ વાત નીકળી આવી રાફાયેલ વિશે આટલું પણ પોતે લખ્યું હશે એવું મેઘાને યાદ નહોતું અભિનવના હાથમાં ગયું હોત તો સાવ કારણ વગર મંદુક થાત ને કદાચ થોડા આર્ગ્યુમેન્ટ પણ થાત કારણ વગર કશાય કારણ વગર જ ને કેટલું અર્થ વગરનું લાગે છે અત્યારે રાફાયલની સાથે થયેલો જરાક જેવો પરિચય સાવ સાધારણ હતો હા ખરેખર બધું અર્થ વગરનું છે અરે તદ્દન નખામું છે મેઘા વિચારવા લાગી બધું મોટેથી નાનું ખાસથી સાધારણ કશડી પણ જૂની યાદો ઘરની બધી વસ્તુઓ બધું નકામું છે અચાનક જાણે મેઘાને સમજાયું કે ડાપણ તો ખરેખર નિરાલીમાં જ છે એને ક્યારેય પણ કોઈ બંધન સ્વીકાર્યા નહીં એ પોતાની મરજી પ્રમાણે જ રહી મા બાપે વસાવેલું કાંઈ એને જોઈતું જ નહોતું જે જોઈશે તે પોતે વસાવી લેશે સમર્થ હતી નિરાલી એ માટે તમને પણ હવે આવું જ નથી લાગતું અભિનવ ઘણીવાર આપણને એ ને મનસ્વી લાગતી હતી નહીં પણ જીવનનો અર્થ તો જાણે એ જ સમજી છે એમ કે ઓછામાં પણ ઘણું મળી શકે છે ને જગ્યા નાની હોય પણ મન મોટું હોઈ શકે છે શું કહો છો અભિનવ અભિનવે વિચારપૂર્વક કયું હોત આ દેશમાં વાંચન વધારે છે એટલે સ્કૂલમાંથી જ છોકરાઓને સ્વતંત્રપણે વિચારવા પ્રોત્સાહન અપાતું હોય છે એટલે પણ હા અહીં ઘણા છોકરા સરસ મેચ્યોર થઈ જતા હોય છે જીવનની સમજવા લાગતા હોય છે હા સાચી વાત છે છે આપણી મેઘાને દીકરી પર વાલ જ નહીં માન પણ થઈ આવ્યું પહેલેથી જે ખોટી સેન્ટિમેન્ટાલિટીથી દૂર હતી નાનપણથી જ આટલું ડાપણ કઈ રીતે આવ્યું હશે એનામાં ચોથે દિવસે સવારે મેઘા ઘર છોડી રહી હતી એક એસ્ટેટ એજન્ટ નિમી દીધું હતું એ ગોઠવશે જાહેર હરાજી અને જે નહીં વેચાય તે ચેરિટી ખાતે જશે એ જ ઘરને સાફ કરાવી લેશે એક રિયલ એસ્ટેટ કંપનીને ઘર વેચવાને માટે નિમી દીધી હતી એ પૈસો મેઘાના બાકીના વર્ષો માટે નિરાલીના ભવિષ્ય માટે ઇન્ડિયાને અમેરિકામાં દાન માટે વાપરવાના હતા એની વ્યવસ્થા વકીલને મળીને થશે અત્યારે તો જરૂર પ્રમાણેના બધા કાગળિયા પર સહી સિક્કા થઈ ગયા હતા ટાયરીના જે થોડા પાનામાં લખાણ હતું તે પાના ફાડીને મેઘાએ કચરાની બેગમાં નાખ્યા હતા ને બાકીના પાના પસ્તી ભેગા થયા હતા સાવ હળવી થઈ ગઈ હતી મેઘા નકામી બધી ચીજો અને યાદો જ્યાં હતી ત્યાં જ રહેવા દીધી હતી એ એક નાના અને સાદા ફ્લેટમાં રહેવા જતી હતી જે કપડાં અને જરૂરી ચીજો વગેરે સાથે લેવાનું હતું તે બધું મોટરમાં સમાઈ ગયું હતું એ ફ્લેટ સાવ ખાલી જેવો રહેશે પણ મન નિરાંતના ભાવથી ઉભરાતું રહેશે એ મને લાગતું હતું અભિનવનો ફોટો મેઘાના હાથમાં હૃદય સરસો હતો ફોટાને પહેરાવેલો હાર તો એણે ચાર દિવસ પહેલાં જ કાઢી નાખ્યો હતો નકામી બધી ચીજો પ્રીતિ સેન ગુપ્તાનું એક સુંદર સર્જન સાબાર શબ્દ સૃષ્ટિ વર્ષ છત્રીસ અંક આઠમો ઓગસ્ટ બે હજાર ઓગણીસ પ્રીતિસેન ગુપ્તાના આભાર સાથે આ સુંદર મજાની વાતને સાર્વત્રિક કરવા જઈ રહ્યા બદલ ભદ્રાયુ વચરાજાની આપનો ઋણ સ્વીકાર કરે છે